મહેસાણા શહેરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી। દૂધનો વ્યવસાય ધરાવતા એક ગ્રાહકને બાઇકની જરૂરિયાત ઊભી થતા તેણે બાઇક લેવાનું વિચાર્યું હતું। જો કે પોતાની પાસે 90,000ના સિક્કા હોવાથી મહેસાણાના 3 શોરૂમના સંચાલકોએ સિક્કા ગણવાની ના પાડી ગ્રાહકને વ્હીકલ આપવાની મનાઈ કરી હતી। બાદમાં 90,000ના સિક્કા બેંકમાં જમા કરાવવા જતાં બેંકમાં સ્ટાફની અછત હોવાથી સિક્કા નહીં ગણી શકાય એવો જવાબ આપતા ગ્રાહક પરત ફર્યા હતા। બાદમાં રાધનપુર રોડ ઉપર આવેલા બાઇકનો શોરૂમમાં ગ્રાહકે બાઇક લેવાની જાણ મેનેજરને કરતા મેનેજર સિક્કા સ્વીકારવાની હા પાડી હતી। બાદમાં ગ્રાહક કોથળા ભરીને સિક્કા શોરૂમમાં લાવી ઢગલો કર્યો હતો, જ્યાં શોરૂમમાં મોટા ભાગનો સ્ટાફ સવારથી સાંજ સુધી સિક્કા ગણવા લાગ્યો હતો। જો કે શોરૂમના સંચાલકોએ ગ્રાહકના 90,000ના સિક્કા ગણ્યા બાદ ગ્રાહકને વ્હીકલ આપ્યું હતું। હાલમાં આ મામલો મહેસાણા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। શોરૂમના મેનેજર સુનિલ ઓઝાએ જણાવ્યું હતું કે અમારો શોરૂમમાં એક ગ્રાહક એક્ટિવા લેવા માટે આવ્યા હતા, જે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। જેથી ગ્રાહકે વ્હીકલ લેવાની વાત કરતાં અમે પૂછ્યું કે તમારે કેવી રીતે લેવું છે, કેશમાં લેવું છે કે ચેક દ્વારા લેવું છે, તો ગ્રાહકે કેશમાં લેવાની વાત કરી અને મારી જોડે 90,000 રૂપિયાના સિક્કા છે એવી વાત કરી હતી। જેથી અમે સિક્કા લેવાનું કહી સિક્કા સ્વીકારવા તૈયાર થયા હતા। ગ્રાહક 2-3 શોરૂમમાં ફરીને આવ્યો હતો, પણ કોઈ શોરૂમમાં પોઝિટિવ જવાબ મળ્યો ન હતો। બાદમાં સિક્કા લાવ્યા હતા। સવારથી બપોર સુધી સિક્કા ગણવામાં સમય ગયો। મોટાભાગના સ્ટાફને સિક્કા ગણવા રોકવો પડ્યો હતો। જો કે ગ્રાહકને જે વ્હીકલ લેવું હતું એ અમે આપ્યું હોવાનું જણાવ્યું હતું। કસ્ટમર અમારા ત્યાં શોરૂમ પર આવ્યો, જેથી વ્હીકલ લેવા માટે એક્ટિવા પ્રોડક્ટ લેવા માટે આવ્યા હતા અને એ વ્યક્તિ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। જેથી કસ્ટમર કહે કે મારે વ્હીકલ લેવું છે, તો અમે એમને પૂછ્યું કે તમારે કઈ રીતે લેવું છે, કેશમાં લેવું છે કે ચેક થ્રુ લેવું છે? એમણે કીધું કે મારે કેશમાં લેવાનું છે। અમે કીધું કેશ, એટલે એમને કીધું કે મારા જે વ્યવસાય છે એ પ્રમાણે મારી જોડે 90,000ની પૂરી સિલ્લક છે। તો અમે એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, સિલ્લક લેતા હો, અમે સ્વીકારી લઈશું। એરા 2-3 શોરૂમ પર ફરીને આવ્યા, લેકિન એમના કોઈ પોઝિટિવ આન્સર મળ્યો નહીં, બરાબર। અને અમે કહ્યું કે અમારા તો કસ્ટમર અમારા ભગવાન બરાબર છે, અને અમે એમને કહ્યું કે લાવો, અમે સ્વીકારી લઈશું સિલ્લક, અને તમારે જે વ્હીકલ જોઈએ છે અમે તમને આપીશું। આ સિલ્લક લાવ્યા પછી અમારા સ્ટાફને થોડી અગવડ પડી ગણવામાં, અડધો દિવસ ગયો, સવારથી લઈને બપોર સુધી અમે સિલ્લક ગણવામાં થોડો ટાઈમ ગયો, પરંતુ ગ્રાહકને સંતોષકારક એને જે વ્હીકલ લેવું હતું એ અમે એમને આપેલ છે। કસ્ટમર બેંકમાં બી એમના જે સિલ્લક હતી એ ત્યાં જમા કરાવવા ગયા હતા, પણ બેંકવાળા બી કહ્યું કે અમારા બી સ્ટાફ એટલો પૂરતો છે ને કે જેથી અમે સિલ્લક ગણીને જમા કરી શકીએ। તો એમને વ્હીકલ લેવા માટે એમના જરૂરિયાત પ્રમાણે એમના દૂધના વ્યવસાય માટે એમને વ્હીકલ જોઈતું હતું, અને અમે સિલ્લક સ્વીકારીને અમે ગ્રાહકને વ્હીકલ આપેલ છે।